પાટણમાં 1.5 વર્ષનું બાળક સીડીઓ પરથી પડી જતા ગંભીર હાલતમાં પાટણ શ્રમજીવી વસાહતમાં રહેતા ગલાભાઈ સલાટની 1.5 વર્ષની બાળકી બીજા માળે પોતાના ઘર આગળ રમી રહી હતી. અચાનક પગથિયા તરફ જતા સીડીઓની બાજુમાં કોઈ દિવાલ કે સપોર્ટ ન હોવાને લીધે બાળકી સીધી નીચે પટકાઈ હતી. તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ઈજા વધારે ગંભીર જણાતા જનતા હોસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાંના રહીશોનો આક્રોશ છે કે 3 માળના મકાનોના પગથિયાની એક બાજુથી ખુલ્લા છે, જેના લીધે વારંવાર આવી ઘટના બનતી રહે છે. અગાઉ પણ 2 વ્યક્તિઓના મોત પણ થયા છે અને નાના બાળકો વારંવાર પડવાની ઘટના બની છે. સ્થાનિક લોકો દ્વારા લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાટણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ ધ્યાનમાં લેતું નથી. જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો નગરપાલિકા આવી ઘોર બેદરકારી દાખવશે અને ફરી આવી જીવલેણ ઘટના બનશે તો એનો જવાબદાર કોણ? ત્યાંના લોકો સીધો આરોપ પાટણ નગરપાલિકાના સત્તાધીશો ઉપર લગાવી રહ્યા છે. સરકાર દ્વારા આ મકાનોની સીડીઓની ખુલ્લી બાજુ પર કઠેડો કરી આપે, જેથી આવી જીવલેણ ઘટનાઓને રોકી શકાય તેવી સ્થાનિક રહીશોની માંગ છે. રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. હલો નીતાબેન, હશરતભાઈ, અમે અરિવર્ષથી રહીએ છીએ. તમારા ઘરવાળા કના પરિણ મરી ગયા છે, કશું બનાવેલું નહીં, કઈ પકડવાનું નહીં. સીરિયામાં સપોર્ટ નહીં. ક્યાંથી પડી મરી ગયેલા? સીરિય પરથી. અંધારો હતો ને બીજા મારા સીરિય પરથી પડીને મરી ગયા છે. અંધારું ઘપાટ હતો, નહી લાઈટ નથી, તેમના રેવાયેલા છે અમે તો. અમારે જેના જેના 2 છોકરા છે, 2 બેબી હશે અને એટલું ત્રીજા મારા રહીએ છીએ અને કશું પકડવાનો સપોર્ટ નહીં. અને અમે છોકરાને કેટલું સાચવીને રાખીએ છીએ મોટાભાઈ. અમારે કેવી રીતનું રહેવાનું? અમારે રહેવાનું મન બી મન થતું નહીં, છતાં ઘર છતાં અમારે બીજા ભારે રહેવા જવાનું મન થાય છે. નગરપાલિકા વાળાને અરજી કરીએ છીએ, શું કરવાનું કહો? છોકરા અમારે કેવી રીતે છોકરા બીજા માળથી પડી જો વારંવાર આવી ઘટના થાય છે, શું કરવાનું? નગરપાલિકામાં વારંવાર કીધું, અરજી આપી, કોઈ એનો ફરક જ પડતો નથી, સાંભળતા જ નથી. અમારું વારંવાર 12 મહિનામાં અરજી આપી, કોઈ અમારું અભતા જ નહીં. ચીફ ઓફિસરને અરજી આપી, મારો છોકરો બીજા માળથી પડી ગયો, આવા બંગલા શું માટે આપ્યા છે? 30-30 હજારમાં આવા બંગલા આપ્યા છે. 30-30 હજાર જેવા તો બંગલા નથી. હા, હરી જ્યાં બંગલા ઉપર જો તો છોકરા પડી ગયા તો મોટની ઘટના. વારંવાર આવું શું ચાલતું હમણાં? જે ઘટના બની શું બન્યું હતું? એ છોકરી ઉપર સીરિયામાંથી પડી જઈને પડી જઈ એવી એના મગજમાં વાગ્યું, રગતી રગતી નીચે ભય પડી, સીરિયામાંથી સીરી ભૂલી જઈ એટલે રગતી રગતી નીચે પડી. નીચે પડી ત્યાંથી ધારપુર લઈ જાય, ધારપુરથી પેલા સરકારી લઈ જાય, સરકારી મેં ધારપુર લઈ જાય, ધારપુરથી પછી કોઈ કઈ જનતામાં લાયા તો સીરિયસ છે અત્યારે છોકરી. બોલો શું કરવાનું? કોઈ બચવાની શક્યતા નથી. કઈ થશે તો શું કરો? ચીફ ઓફિસરને આપણે જવાબ આપવો પડશે. ગઈકાલે શું ઘટના બની? ગઈકાલે આ બાળક હતું ને, એક સીડીથી પડી ગયું હોય બરોબર, કે એના કારણે કે તો અગાડી કોઈ કઠેડા છે નહીં, અને તાત્કાલિક ધોરણે એને ધારપુર લઈ ગયા, ધારપુરથી જનતા દવાખાને લઈ ગયા. અત્યારે આ બાળક સિરિયસ છે બરોબર. હવે આ ગરીબ પ્રજા છે, હવે શું કરવાનું? હવે કઠેડા જ્યારે હોત તો બાળક પડત નહીં, તો તાત્કાલિક ધોરણે હવે બાળકને કોઈ થાય એ તમામ જવાબદારી સરકારની રહેશે, ચીફ ઓફિસરની રહેશે. અગાઉ આવી ઘટનાઓ બની છે ખરા? અગાઉ આ ઘટના બનેલી છે, એમાં 2 મોત થયેલા. અચ્છા, આની કોઈ રજૂઆત તમે લેખિતમાં? રજૂઆત ઘણી રજૂઆત કરેલી પણ કોઈ સાંભળતું નથી. પત્ની માં છોકરીએ 2-12 મહિના જેવું થવા હોય તો પડી જી દેખ આમ હેડી આપતી ચક્રી આવીને, એમને કશું પકડવાનું નથી તો પડી જી. ક્યાંથી પડી ગઈ હતી? સીડીઓ પડશે. અચ્છા, કેટલા વર્ષથી અહીંયા રહો છો? હા, 12 મહિના થવા આવ્યા. અચ્છા, કેટલા વર્ષની હતી બેબી? 14 વર્ષની થવા આવી. 16 જીત્યા બધી દવા કરાવી. શું જવાબ? કેવી રીતે પડી ગઈ હતી? કશું પકડવાનો સપોર્ટ જ નતો. સીડીઓમાં આજુબાજુ પકડવાનું હોય તો ઊંચા નીચે હશે.
બોલો બેન. એડવોકેટ હસુમતી સરવાકર, બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રમુખ છું. શ્રમજીવી દ્વારા જે નગરપાલિકા આવાસો આપેલા છે એની અંદર અહીંયા જે મહિલાઓ રહી રહી છે, જે આવાસોની અંદર કઠેડાઓ ઉપર છત ઉપર અને સીડીના કઠેડાઓ કરવામાં આવેલા નથી, જે અંતર્ગત અગાઉ જ્યારે ત્યારે મકાન ફાળવવામાં આવે એના 12 મહિના પછી અરજી આપવામાં આવી છે અને 29/12/2020 રોજ પણ આની અમે અરજી આપેલી છે અને એની ઓસી કોપી નગરપાલિકાના સહી સિક્કા સાથે અમને મળી છે. પણ આજે લગભગ 1 મહિના ઉપર થવામાં આવી છે, પરંતુ એમને આ બાંધકામ 2018માં પૂર્ણ જાહેર કરેલું છે અને જે ગરીબ લોકો છે એમને આપવામાં આવી છે, પણ એમને કોઈ સીડી કે કઠેડા, સીડીને કોઈ કઠેડા કે ઉપર છત ઉપર કોઈ કઠેડા કરવામાં આવ્યા નથી. તેના કારણે દિવાળી ઉપર એક ભાઈનું મૃત્યુ થયેલું છે, જે આશરે 24 વર્ષની આસપાસનો હતો અને એના પછી એક બાળક 14 વર્ષનું હતું, એ પણ એક્સપાયર થઈ ગયું છે અહીંયા. અને કાલે પણ 1.5 થી 2 વર્ષની બાળકી બીજા માળેથી સીડીઓમાં પડતા એ સિરિયસ હોવાથી એને સિવિલમાં લઈ ગયા હતા, સિવિલ પછી ધારપુરમાં પણ એને એડમિટ ન થતાં એને રિફર કરીને જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને હાલ તે જનતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આ રોજ કમાઈને રોજ ખાનાર ગરીબ વ્યક્તિઓ જેને આ મકાનો આપ્યા છે, તો એના માટે આ સરકાર કેમ નથી જોતી કે ગ્રાન્ટ આવી છે તો શું કે અધૂરી આવી છે, એની ઉપર સીડીઓના કઠેડા નતા કરવા માટે નહીં આવી છે કે અથવા ઉપર કઠેડા, કેમ કે ઘણી વખત આ 3 બનાવો છે એ ગંભીર છે, એ સિવાયના લગભગથી 10 થી 12 બનાવ એવા છે કે જેની અંદર બાળકો પડ્યા છે, વાગ્યું છે અને એમને ખાનગી દવાખાનાઓમાં સારવાર પણ લીધેલી છે. તો આ બાબતે તાકીદે કડકમાં કડક કાર્યવાહી કરીને આ બાબતે તાત્કાલિક ન્યાય આપે આ લોકોને, એ માટે અમે સ્થાનિક રહેવાસીઓ તરફથી અને બહુજન સમાજ પાર્ટી તરફથી રજૂઆત કરી છે. અંધારું હોય અને બધી વાતે પગથિયા નીચે ઊંચા નીચે હોય અને અમારા છોકરા બી પડી જાય છે બરાબર, તો અમે મોટાએ બી અમારે ચડતા હોય અમને ચક્કર આવે ને અમે પડી જઈએ, કોઈ આધાર પકડવાનું નહીં. તો પછી તમારે આ તમારે મને લખાણ છે એ પ્રમાણે અમને કરી આપવું તો જોઈએ ને. વારંવાર અમે કેટલી વખત રજૂઆત કરી, અરજી કરી, તો તમે કોઈ તાકવા નહીં આવતા, તો પછી અમારે શું કરવાનું? અને આ કાલે આ છોકરી પડી જઈ તો બે ફોન થઈ જશે, ધારપુર નહીં હંગરી તો જનતામાં લાવીશ, તો પછી એનું શું કરવાનું? તો અમને કઠેડા બઠેડા બધું કરી આપો. કેટલી વાર આવી ઘટનાઓ બની છે? કેટલાય નાના મોટા છોકરા તો પડતા રહે જ છે, કોઈ નહીં પડતા રહે જ છે, ત્યાંથી બંગલા બન્યા ને ત્યાંથી જ બધી નાની મોટી ઘટના આવે જ છે. અત્યારે 2 મોત થઈ ગયેલા હોય. અચ્છા, બાળકો વારંવાર પડવાની ઘટના બને છે? બને છે. અચ્છા, લેખિતમાં રજૂઆત કરેલી છે? કરેલી છે, 12મા મહિનામાં કરેલી. પાટણ નગરપાલિકાના જે મકાનો આપ્યા છે જે સમજણ વિસ્તારમાં, એ ખરેખર નથી સીડીઓ આપી અને કોઈ સુવિધા છે નહીં, અને આ મકાનની અંદર 2 લોકોના મૃત્યુ થયા છે અને કઠેરા અને બિલકુલ હલસ અને ટોકીઓની કોઈ વ્યવસ્થા નથી. તો હવે આ કોઈ પણ હવે બનાવ બનશે એ તમામે તમામ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. ચીફ ઓફિસર અમે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કઠેરા કરે, ટોકીઓની વ્યવસ્થા કરે અને બધી સાફ સફાઈ કરે, એવી મારી વિનંતી. ગઈકાલે શું ઘટના બની? મારી છોકરી ઉપર ગઈ છે તો સીડીઓ પરથી લપસીને એટી પડી ગઈ, પકડવાનો સપોર્ટ નથી ત્યાં ગણે, તો તમે મહેરબાની કરીને એટલો અખાડો રખાઈ દો. તમને ડર જેવું લાગે છે? મોત ના આલ્યા, રહેવા માટે નહીં આલ્યા.